નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં સમાસ આવતા સાથે આપણે નેક્સ્ટ ભાગ એટલે કે છેલ્લા ભાગમાં આપણે એસપી છે પાંચ ગુણ સુધી આપણે ચેપ્ટર એટલે પ્રકરણ 1-4 એ પૂર્ણ કરેલ છે. હવે આજે આપણે નવું પ્રકરણ એટલે નવું પાઠ આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને એની જે સમાજશાસ્ત્રમાં પાંચમું પ્રકરણ છે એ છે સંસ્કૃતિ અને સમાજી વિકરણ. જોઈ શકીએ છીએ આજે આપણે ભારતીય સંસ્કૃતિ વિવિધ સંસ્કૃતિ એ પશ્ચિમ સંસ્કૃતિ હોય આ સંસ્કૃતિ છે સમાજીકરણ વિશે વાત છે જે આપણે આ પ્રકરણ આપણે વિસ્તૃત રીતે માહિતી છે એ મેળવશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો પ્રસ્તાવના, તો આ પ્રકરણમાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો કહી શકીએ છીએ કે માનવી છે એ સામાજિક પ્રાણી છે. આપણે શીખતા જ રહ્યા છીએ કે માનવી છે સામાજિક પ્રાણી છે, કારણ કે માનવ છે એ સમાજમાં રહી અને પોતાનું જે સર્જન કરે છે, સમાજના વ્યક્તિ સાથે મળી અને પોતાના જે જ્ઞાન છે પોતાના વિચારો છે દૂર કરે છે. માનવી છે એ સમાજની સંસ્કૃતિ એના વિકાસ અને માનવી છે રહી એ પોતાના કાર્ય છે કરતું હોય છે. તો કહી શકીએ છીએ કે માનવી છે સામાજિક પ્રાણી છે, પોતાના રોજિંદા જીવનની પ્રત્યેક માનવી વિદ્યા ઉપર આધાર રાખે છે. બરાબર છે, માનવી છે એ પોતાના દરેક એટલે કે રોજિંદા જીવનમાં કહી શકીએ છીએ કે પ્રત્યેક માનવી છે વિદ્યા ઉપર આધાર રાખવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિનું કહી શકીએ છીએ કે સંબંધ સમાજના પાયા જેટલા છે કહી શકીએ છીએ. તે સંસ્કૃતિ અને સમાજ વિશે વાત કરી રહ્યા છે તો વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિનો સંબંધ એ સમાજના પાયાની રચના કરવામાં આવતી રચના કરે છે. કહી શકીએ છીએ કે વ્યક્તિ છે અને બીજા વ્યક્તિ સાથે પોતાના વિચારો રજૂ કરે છે અને બીજા વ્યક્તિ છે એના વિચારો છે એ એક્સેપ્ટ કર્યા અથવા એના વિચારોનું સર્જન કર્યા અથવા બીજાને એના વિચારો રજૂ કરે ત્યારે કહી શકીએ છીએ કે વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિનો સંબંધ છે સમાજના પાયાની રચના તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આપણે કહી શકીએ મિત્રો કે અગાઉના પ્રકરણમાં આપણે માનવ સમાજ સમજવા માટે પ્રયત્ન કર્યા કે માનવ સમાજ છે એમાં આપણે વિવિધ જે કહી શકીએ રચનાઓ છે એના વિશે આપણે લખતા છે. આપણે અગાઉના પ્રકરણમાં ચોથા પ્રકરણમાં વાત કરી હતી. કહી શકીએ છીએ અહીંયા કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ તફાવત નથી. કહી શકીએ મિત્રો કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયા તફાવત હોય શકે છે સંસ્કૃતિ. બરાબર, એટલે કહી શકીએ છીએ કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો એ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ છે એ મિત્રો કહી શકીએ છીએ કોઈ પણ સમાજનો રીતિ રિવાજ કે કોઈ એના કહી શકીએ છીએ સમાજના જે કારણો છે એ જે સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને જે કહી શકીએ છીએ કે માનવ સમાજની સંસ્કૃતિ હોય છે, માનવ સમાજની સંસ્કૃતિ હોય છે જ્યારે પ્રાણી સમાજની એ સંસ્કૃતિનો અભાવ હોય છે. એટલે કે પ્રાણી સમાજનો સંસ્કૃતિનો અભાવ હોય છે એટલે માનવ સમાજમાં એ સંસ્કૃતિ સમાયેલી હોય છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. કહી શકીએ છીએ સંસ્કૃતિ નો અર્થ અને લાક્ષણિકતા એ સમજવાની જરૂરી બને છે. કારણ કે કહી શકીએ છીએ કે માનવ નું વર્તન માનવી છે સમાજમાં રહી અને પોતાનું જે વર્તન આંતરક્રિયા સામાજિક સંબંધો દરજ્જો એની ભૂમિકા જૂથો અને સંસ્થાઓ અને સામાજિકરણ જે પ્રક્રિયાઓ છે સંસ્કૃતિ દ્વારા અસર છે એ પામતી હોય છે. જેથી આપણે કહી શકીએ છીએ કે સંસ્કૃતિ અને સામાજિકરણ છે એ માનવ સમાજ પર એ વિસ્તૃત અથવા તો કહી શકીએ છીએ કે સારાંશ અસર છે એ સમાજ પર એ માનવી પર એ વ્યક્તિ પર એ જૂથ અથવા તો સમૂહ પર પડતી હોય છે. તેથી કહી શકીએ છીએ કે એ સમાજશાસ્ત્રના અભ્યાસી માટે સમજવાની અને દરેક વ્યક્તિ છે સમાજમાં રહે છે અને રચવાની અથવા રહેવાની ક્રિયા છે એ શકીએ છીએ. સમાજમાં પોતાના વિચારો રજૂ કરવાની ક્રિયા છે એ શકીએ છીએ. સમાજશાસ્ત્રનો સંબંધી હોય છે સમાજીકરણ સતત પ્રાણિકતાની પ્રક્રિયા છે. સમાજીકરણ છે તો કે સતત ચાલતી પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ માટે સમાજમાં જુદા જુદા વાહકો હોય છે. એ શકીએ છીએ કે સમાજીકરણ છે એ માનવી માટે સતત ચાલતી પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેથી આપણે કહી શકીએ છીએ કે સમાજમાં જુદા જુદા ભાવ સમાજને કહી શકીએ જે મહત્વના મુદ્દાઓ છે સમાજને કહી શકીએ કે જે પોતાના જે હોદાઓ માનવાઓ છે તે ભાવ પણ છે સમાજની એકમ કહી શકીએ કે આ તેની સમજ છે. મિત્રો એની આપણે આ સમાજમાં આ પ્રકરણમાં આપણે એની માહિતી છે વિસ્તૃત રીતે મેળવશું. તો આપણે સંસ્કૃતિ અને સમાજીકરણની જે પ્રસ્તાવના છે તો તમે આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ મિત્રો કે સંસ્કૃતિનું અર્થ, સંસ્કૃતિનું અર્થ શું થાય. આપણે ધોરણ 10માં સમાજ વિજ્ઞાન કહી શકીએ છીએ કે આપણે પ્રકરણ જે આપવા હતો
બધે જે કહે છે કે જે સંસ્કૃતિનો વારસો આ બધે એટલે કહી શકીએ મિત્રો કે સંસ્કૃતનો અર્થ આપણે જેમાં પ્રસિદ્ધ હતા નામ કરીને એ શબ્દનો સર્જન થાય કહી શકીએ કે સંસ્કૃતનો અર્થ શરૂઆત કરી તો સરળ શબ્દમાં એટલે કે સામાન્ય શબ્દમાં કહી શકીએ મિત્રો કે સરળ શબ્દમાં સંસ્કૃતિનો અર્થ એટલે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત એવી તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત કે જે કહી શકીએ છીએ મિત્રો કે 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દનો લોકો સંસ્કૃતિ શબ્દને શબ્દ એ લોકોની જીવનશૈલી તરીકે વાપરવા લાગી એટલે કે કહી શકીએ કે સરળ શબ્દમાં એવું કહી શકીએ છીએ કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત દરેક માનવીને પોતાનું જીવન છે સમાજમાં રહી એટલે કે સામાજિક જીવન એટલે કે જીવન જીવવાની રીત હોય તો એ છે સંસ્કૃતિ અને કહી શકીએ કે આ સંસ્કૃતિ જીવન જીવવાની રીત છે કે જેથી 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની કહી શકીએ છીએ કે જીવનશૈલી તરીકે વાપરવા લાગી આગળ વાત કરીએ તો ભલે ભલે સમાજ આહાર જે જીવનશૈલી વગેરે સ્વરૂપની હોય તો પણ સંસ્કૃત તરીકે ઉઠાવી આ જીવનશૈલી એ ગ્રામ્યજનો હોય તો કહી શકીએ કે વિવિધ જે જીવનશૈલી છે અલગ અલગ ગામની જે ગ્રામીણ શૈલી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ધર્મના લોકો રહેતા હોય છે એની પણ જીવનશૈલી અલગ અલગ જોવા મળે એવી રીતે પ્રદેશની જીવનશૈલી છે અલગ અલગ જોવા મળે સંસ્કૃતિ અલગ અલગ જોવા મળતી હોય છે એના વિશે વાત કરીએ તો આ જીવનશૈલી ગ્રામ્યજનો હોય સારા રીઝન કરતા હતા જયારે હવે